વડોદરાની હરણી કાંડનો મામલો હજુ તો ભૂલાયો નથી. ત્યાં અમદાવાદની સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં અમદાવાદની 7 ડે સ્કૂલ કે જે ડીઓની પરમિશન વિના કોઈ પણ મંજૂરી વિના પ્રવાસ પર બાળકોને લઈ ગઈ. કેટલાક વિદ્યાર્થીઓનું આરોગ્ય બગડ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો શાળાએ પ્રવાસની મંજૂરી લેવી અનિવાર્ય કરવામાં આવી હતી. જોકે ડીઓના સર્ક્યુલરનું અનાદર કરતા શાળાને નોટિસ ફટકારવામાં આવી છે. શાળાને 10,000 નો દંડ કેમ ન કરવો તેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ, અમદાવાદની 7th ડે સ્કૂલની આ ઘોર બેદરકારી છે, જ્યાં ડીઈઓની મંજૂરી વિના શાળાએ વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવ્યો છે. મણિનગરની 7th ડે સ્કૂલને વગર મંજૂરીએ પ્રવાસ ખેડવા બાબતે નોટિસ પાઠવવામાં આવી છે અને સાથે સાથે પ્રત્યેક વિદ્યાર્થીથી 10,000 નો દંડ કેમ ન કરવો તેના માટે પણ એને જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને જો આ વિદ્યાર્થીઓ નાના હશે, આરટીઈના વિદ્યાર્થીઓ હશે, એટલે કે 6 થી 14 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ હશે, તો એમને પ્રત્યેક વિદ્યાર્થીના જે દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવશે. સાથે સાથે અમે મદદની શિક્ષણ નિરીક્ષકને આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, કારણ કે વડોદરાની અંદર જ્યારે આવી ઘટના બની હતી, હરણી તળાવ ખાતે જે વિદ્યાર્થીઓની જે ઘટના બની હતી એ આપણા નજર સમક્ષ છે, તો તેને ધ્યાને લઈ કોઈપણ શાળાને હમણાં કોઈપણ પ્રકારે પ્રવાસ જ્યાં સુધી માર્ગદર્શિકા શિક્ષણ વિભાગ દ્વારા જારી ન કરવામાં આવે ત્યાં સુધી કરવાનો નથી, એવી પણ સૂચના આપેલી છે. અમારો વિદ્યાર્થીઓનો પ્રવાસ બ્લીસ એક્વાગાર્ડમાં હતો અને અમે 200 છોકરાઓને લઈ ગયા હતા. ક્યારે લઈ ગયા હતા? ગયા મહિને. મેડમ, આ પ્રવાસ હતો, પરવાનગી લીધી હતી કે કેમ? તમે પરવાનગી લેવા માટે હું ગઈ હતી, 2 કે 3 વાર ગઈ હતી, પણ આગલી 2 દિવસની રજા આવતી હોવાથી તેમણે મને કોઈ લેટર આપ્યો નહોતો. પરંતુ ત્યાં જ્યાં બેન બેન બેસે છે તેમણે કહ્યું હતું કે 1 દિવસ પહેલા જ હું ગઈ હતી ફરીથી, અને એમણે કહ્યું હતું કે જ્યારે તમે પ્રવાસનું આયોજન કરી દીધું છે તો તમારા રિસ્ક ઉપર લઈ જાઓ. તમે પરવાનગી હતી કે નહીં? હા, કે પરવાનગી રિટર્નમાં નહોતી આપી મને. અચ્છા બેન, એ કહો કે આટલી મોટી વડોદરા, તમને ઘટના ખબર છે વડોદરાની ઘટના પછી આ પ્રકારનો પ્રવાસ કરવો તમારા રિસ્ક પર કેટલું યોગ્ય માનો છો, કેટલું જોખમી? જોખમી તો ગણાય, પણ અમે પૂરી તકેદારીના પગલા રાખીને જ નીકળ્યા. વડોદરાની હરણી દુર્ઘટના હજી સુધી લોકોએ વિસરાવી નથી, ત્યારે અમદાવાદની જે 7 ડે સ્કૂલ છે એની ઘોર બેદરકારી અત્યારે સામે આવી છે. મહત્વનું છે કે ડીઓ કચેરીથી તમામ જે શાળાઓ છે તેમને સૂચના આપવામાં આવી હતી કે જો કોઈ શાળા પ્રવાસનું આયોજન કરે છે તો ડીઓની આગોતરી મંજૂરી લેવી અનિવાર્ય છે, પરંતુ આ શાળાએ આવી કોઈ જ મંજૂરી નથી લીધી. જે પ્રમાણે અમદાવાદ શહેર ડીઓએ Zee24 સાથે વાતચીત પણ કરી, એમાં એ પણ સામે આવ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓને જ્યારે તેઓ પ્રવાસથી પરત આવ્યા ત્યારે તેમનું આરોગ્ય પણ જળવાયું નથી, એટલે ક્યાંક બેદરકારી છે, અને એટલા જ માટે શહેર ડીઓ કચેરી દ્વારા આ શાળાને નોટિસ પાઠવવામાં આવી છે, અને વિદ્યાર્થી દીઠ 10,000 રૂપિયાનો દંડ કેમ ન કરવો તે માટેનો લેખિત જવાબ પણ ડીઓ કચેરીથી માંગવામાં આવ્યો છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee24 અમદાવાદ.